વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો યુનિટ એક રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર આ રીડના પહેલા ભાગમાં આપણે જોયું કે એક રામસિંહ નામના વ્યક્તિ હોય છે જેમના એક મિત્ર હોય છે અલી તે એક ટ્રાવેલર એટલે કે મુસાફર હોય છે જેઓ પર્વતોમાં જઈને પગપાળા ચાલીને એક ગામેથી બીજે ગામ એક નગરથી બીજે ગામ જતા હોય છે અને ત્યાંની પ્રકૃતિને નિહાળતા હોય છે કારણ તો કે તેમને પ્રકૃતિને નિહાળવું ખૂબ જ ગમતું હતું પરંતુ આજે તેઓ રામસિંહના ઘરે આવ્યા છે અને ત્યાં એક રાત માટે રોકાવાના છે અને બીજે દિવસે તેઓ સવારે જતા રહેવાના છે હવે બીજા ભાગમાં જોઈએ શું થાય છે નો અલીભાઈ નો ના અલીભાઈ ના વી વોન્ટ લેટ યુ ગો અહીં વોન્ટનો અર્થ થાય છે વીલ નોટનું રૂપ છે લેટ એટલે કે પરવાનગી આપી યુ એટલે તમને ગો એટલે જવાની કે અમે તમને જવા દઈશું નહીં અથવા તો જવા દેવા જવા દેવાની પરમિશન આપશું નહીં યુ હેવ ટુ અહીં હેવ ટુનો અર્થ થાય છે પડે છે ટેલ અસ અમને ટેલ એટલે કહેવું યોર હિલ સ્ટોરીઝ તમારી પર્વતની વાર્તાઓ કે તમારે અમને તમારા પર્વતની વાર્તાઓ કહેવી પડશે સેડ કહ્યું આફ્ટર લોટ ઓફ અર્થ થાય છે આગ્રહ આગ્રહ ઘણા પછી એગ્રીડ તે સહમત થયા ટુ સ્ટે રોકાવા ફોર ટુ ડેઝ બે દિવસ માટે કે ઘણા આગ્રહ પછી તેઓ બે દિવસ માટે રોકાવા તૈયાર થયા અથવા તો સહમત થયા ધેટ નાઇટ તે રાત્રિએ ધે ઓલ તેઓ બધા કેપ્ટ અવેગ જાગતા રહ્યા ટીલ લેટ મોડે સુધી સિટિંગ ઓન હિઝ બેડ તેમની પથારી પર બેસ બેઠા હતા લિસનિંગ સાંભળતા ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ તેમનો ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ ટ્રાવેલ એટલે કે મુસાફર એક્સપિરિયન્સ એટલે કે અનુભવ કે તે રાત્રિએ તેઓ બધા તેમના રસપ્રદ મુસાફરની અનુભવોને સાંભળતા તેમની પથારીમાં બેઠા મોડે સુધી જાગતા રહ્યા હતા અલીભાઈ બિગેન ટેલિંગ હિસ્ટોરી ટેલિંગ એટલે કહેવાનું હિસ્ટોરી તેમની વાર્તાઓ અલીભાઈએ તેમની વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું ઇટ વોઝ ઓલમોસ્ટ અલમોસ્ટ એટલે લગભગ કપલ ઓફ અવર્સ એટલે કે બે કલાક ટુ ધ નિયરેસ્ટ વિલેજ નજીકના ગામમાં કે નજીકના ગામમાં લગભગ બે કલાક હતા ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ હવે અહીં માઇલ્સનો અર્થ થાય છે આમ તો માઇલ્સ એક અંતર બતાવે છે અને તેમાં કિલોમીટરમાં આપણે એને કન્વર્ટ કરીએ તો એક પોઈન્ટ છસો નવ કિલોમીટર જેટલું થાય છે કે ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે કે તે માત્ર થોડાક જ માઇલ્સ દૂર હતું ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબ્બેત ઇન્ડિયા અને તિબેતની સરહદથી કે હું ઇન્ડિયા અને એટલે કે ભારત અને તિબેતની સરહદથી માત્ર થોડાક જ માઇલ્સ દૂર હતો આઈ વૉઝ હંગરી આઈ વઝ હંગરી એટલે કે હું ભૂખ્યો હતો એન્ડ સેટ ડઉન અને બેઠો હતો ટુ એન્જોય આનંદ માણવા માય લંચ મારા ભોજનનો કે હું મારા ભોજનનો આનંદ માણવા બેઠો હતો ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એવરીવેર એટલે બધી જગ્યાએ ક્વાઇટ એટલે શાંતિ ટોટલી એટલે સંપૂર્ણ રીતે કે બધી જગ્યાએ સંપૂર્ણ રીતે શાંતિ હતી એક્સેપ્ટ સિવાય સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ સમ કેટલાક પક્ષીઓ ચરપી કલરવ કરી રહ્યા હતા તે સિવાય ચારે બાજુ સંપૂર્ણ શાંતિ હતી આઈ હેડ હાર્ડલી હેડ હેડ હાર્ડલી હેડ નો અર્થ થાય છે ભાગ્યે જ અફ્યુ મોર્સલ મોર્સલ એટલે કે કોળિયો આપણે જ્યારે જમીએ અને જમવા માટે જે આપણે કોળિયો ઉપાડીએ છીએ મોમાં મૂકવા માટે તે માટે આપણે અહીંયા ઇંગ્લિશમાં મોર્શલ શબ્દ વાપરીએ છીએ કે મેં ભાગ્યે જ થોડાક કોળિયા લીધા હતા વેન જ્યારે આઈ હર્ડ મેં સાંભળ્યા સોફ્ટ એટલે કે સુવાળા ફીબલ ફીબલ એટલે કે નબળો અથવા તો ઝાંખો ગ્રોલ્સ ગ્રોલ્સ એટલે કે ઘુરકાટ કે જ્યારે મેં એક સુવાળો અને કમજોર અથવા તો નબળો ઘૂરકાટ સાંભળ્યો ત્યારે મેં ભાગ્યે જ થોડા કોળિયા લીધા હતા આઈ વોઝ આલાર્મ્ડ આલાર્મનો અર્થ થાય છે સચેત થવું કે હું સચેત થઈ ગયો બિકોઝ કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ એટલે કે અવાજથી આઈ વોઝ શ્યોર મને ખાતરી હતી દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર કે ઇટ વોઝ નથિંગ તે બીજું કંઈ નહીં બટ પરંતુ અ ડિયર અ બિયર બિયર એટલે કે રીંસ કે એક રીંસ હતું કે હું સાવચેત થઈ ગયો કારણ કે અવાજ પરથી મને ખાતરી હતી કે તે બીજું કાંઈ નહીં પરંતુ એક રીંચ હતું આઈ ક્વિકલી ક્લોઝડ એટલે બંધ કરી માય ટિફિન બોક્સ મારું ટિફિનનું બોક્સ એન્ડ બેન્ટ લો અને નીચે નમી ગયો કે મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે નમી ગયો સો ધેટ કે જેથી ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી એટલે કે ખોરાક અને મારા શરીરની ગંધ વેર નોટ કેરી કેરી એટલે લઈ જવું બાય ધ સ્ટ્રૉંગ બ્રિજ બ્રિજ એટલે કે પવન કે એક મજબૂત પવનની પવન દ્વારા મારી અને મારા શરીરની અને ખોરાકની ગંધ તેની સુધી પહોંચે નહીં ટુ ધ મોન્સ્ટર મોન્સ્ટર એટલે કે રાક્ષસ કે મેં ઝડપથી ટિફિન બોક્સ બંધ કર્યું અને નિશ્ચિત મઈ ગયો કે જેથી ખોરાકની અને મારા શરીરની તે રાક્ષસ સુધી સખત પવન દ્વારા પહોંચે નહીં આઈ ટુક માય બાંબુષાપ બાંબુ સ્ટાફ એટલે કે વાંસની લાકડી વિથ પોન્ટેડ આયરન એન્ડ્સ આયરન એન્ડ્સ એટલે કે લોખંડના અંત સુદ્ધ મીન્સ કે તેના છેડે એક લોખંડની અણીદાર વસ્તુ સાથે એક બાંબુની લાકડી તેમણે લીધી ઇન માય રાઇટ હેન્ડ એટલે કે જમણા હાથમાં એટલે કે મેં મારા જમણા હાથમાં એક બાંબુની લાકડી લીધી કે જેના છેડા પર લોખંડની અણીદાર ધાર હતી એન્ડ અ બિગ ડબલ એજિસ એઝ ધ ડબલ એઝ ધ એટલે કે બે ધારો જેની બંને બાજુ બંને ધાર ઉપર બંને બાજુ ધાર હોય છે નાઈફ એટલે કે છરી ઇન માય લેફ્ટ એટલે કે મારા દાબા હાથમાં અને મેં મારા દાબા હાથમાં બે ધારો છરો લીધો આઈ ક્રાઉ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન કે આઈ ક્રાઉલ્ડ ક્રાઉલ્ડ એટલે કે પેટે ઘસરાઈને ચાલવું કેરફુલી કાળજીપૂર્વક ટુ ધ એજ એટલે કે ધારો સુધી ઓફ ધ માઉન્ટેન પર્વતની એન લુગડાઉન અને નીચે જોયું કે મેં અથવા તો હું પર્વતની ધાર સુધી કાળજીપૂર્વક પેટે ઘસરાઈને ચાલ્યો એન લુગડાઉન અને નીચે જોયું ઇન્ટ ધ ડીપ એટલે કે ઊંડી નેકડી વેલી ખીણમાં કે ઊંડી સાંકળી ખીણમાં મેં નીચે જોયું સુન માય આઈઝ કોટ સુન સોન એટલે કે તરત જ માય આઈ કોટ મારા નજરે પડ્યું ઓફ ટુ ટાઇની બે નાના સ્નો લેપર કબ્સ હિમચિતાના બચ્ચા ઓન અ સ્મોલ એટલે કે નાના ફ્લેટ પીસ ઓફ લેન્ડ એટલે કે સપાટ જમીન ઉપર ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન ઓન ધ સ્લોપ સ્લોપ એટલે ઢોળાવ ઓફ ઓપોઝિટ માઉન્ટેન સામેના પર્વત ઉપર કે તરત જ મારી આંખે સામેના પર્વતના ઢોળાઓ પર સપાટ જમીન પર બે નાના હિમચિતના બચ્ચાઓને જોયા ઓહ વાવ વોટ ડીડ ધે લુક લાઈક ઓહ વાવ અરે વાહ વોટ ડીડ દે લુક લાઈક તે કોના જેવા દેખાતા હતા અથવા તે કેવા દેખાતા હતા આજ નિલમ નિલમે કહ્યું દે વેર બ્યુટિફુલ તેઓ સુંદર હતા ધેર ફ્લફી ફ્લફી એટલે કે રૂવાટી સ્નો વ્હાઈટ ફરી એટલે કે બરફ જેવા સફેદ રુવાટીવાળા કોટ મેચડ પરફેક્ટલી મેચડનો અર્થ થાય છે મેચ થવું પરફેક્ટલી સંપૂર્ણ રીતે વિથ ધ સ્નો એટલે કે બરફ સાથે કે તેઓ સંપૂર્ણ રીતે બરફ સાથે મેચ થાય તેવા બરફ સાથે ભળી જાય તેવા એક વ્હાઈટ એટલે કે બરફ જેવી વ્હાઈટ રૂવાટી હતી શેડે અલીભાઈ અલીભાઈએ કહ્યું એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ કે જાણે તેઓ વિઝ્યુલાઇઝ એટલે કે ધ્યાન કરતા હોય ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ કે અલીભાઈએ જાણે પોતાની આંખોની સામે જ હોય તે રીતે તે દ્રશ્ય અનુમાન કરી રહ્યા હતા તો આ ભાગમાં આપણે અહીંયા સુધી જય હિન્દ